मित्रों आज अपने स्टैंडर्ड 11 नी अंदर कॉमर्स नी अंदर विषय छे नामाना मूल तत्वों जेमा अगाउ आपने चैप्टर नंबर 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों नी समझूती शुरू करेल छे। हवे अगाउ जे पारिभाषिक शब्दों तमने अगाउना विडियो लेक्चर में समझावेल हता एमां चार पारिभाषिक शब्दों नी आपणे समझूती आपेल हती। હવે આજે આપણે નંબર 5 જવાબદારી અને જેને કહેવાય છે દેવું, જવાબદારી જેને કહેવાય છે દેવું તેનો અર્થ પહેલા જોઈ લઈએ આપણે। તેમાં કહ્યું છે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ। એટલે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી कोई पण प्रकारनो माल मिलकत के सेवा आपणे उधार में खरीदेली होय, समझी लेजो, अहींया लख्युं छे धंधा द्वारा उधार खरीदेल माल मिलकत के सेवा जे आपणे उधार में खरीदेल होय अने जेनी चूकवणी बाकी रकम होय एटले के चूकवा पात्र रकम अथवा उछीना लीधेला नाणा। आपणे कोई व्यक्ति मित्र सगा संबंधी के बैंक पासेथी નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈ પણ પ્રકારની રકમ ઉછીની લીધેલી હોય, લોન સ્વરૂપે લીધેલી હોય તો તે પૈસા પરત કરવાની જવાબદારી, જે પણ આપણે પૈસા બાકી હોય, કોઈને ચૂકવવાના બાકી હોય, કોઈની જોડેથી ઉછીના લીધેલા હોય તો એ પૈસા એટલે કે એ રકમ પાછી કરવાની આપણી જે જવાબદારી ઊભી થાય એને જવાબદારી કે દેવું કહે છે। હવે જવાબદારીની અંદર આગળ જોઈએ તેની અંદર બે ભાગ પડે છે, એમાં સંબંધના આધારે જવાબદારીના ભાગ પાડીએ તો એમાં પહેલો પોઈન્ટ છે સંબંધના આધારે, તેના બે ભાગ છે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી। આંતરિક જવાબદારી એટલે કે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી, ખાસ ધ્યાનમાં રાખજો આંતરિક જવાબદારી કોના પ્રત્યેની હોય છે તો ધંધાની એટલે કે પેઢી, ધંધો એટલે કે જે આપણે પેઢી હોય એ પેઢીને અલગ નામ આપેલું હોય છે તે પેઢીની જવાબદારી, તેના માલિક પ્રત્યેની જવાબદારી જેને આપણે આંતરિક જવાબદારી કહીએ છીએ। એટલે અહીંયા કહ્યું છે આંતરિક જવાબદારી માલિક પ્રત્યેની જવાબદારી હોય, જ્યારે બાહ્ય જવાબદારી એટલે કે ધંધાની બહારની વ્યક્તિ પ્રત્યેની જવાબદારી જેની જોડેથી આપણે ઉધારમાં માલ ખરીદ્યો છે, મિલકત ખરીદી છે, કોઈ બેંક જોડેથી આપણે લોન સ્વરૂપે પૈસા લીધેલા છે, કોઈ મિત્ર પાસેથી સગા સંબંધી પાસેથી ઉછીના પૈસા લીધેલા છે તો એ જે બહારની વ્યક્તિઓ છે એમને આપણે જે ચૂકવવાના પૈસા બાકી છે તે બધા આપણા લેણદારો કહેવાય અથવા બિનચાલુ જવાબદારી કહેવાય, જે અગાઉ આવશે પોઈન્ટ કે બિનચાલુ જવાબદારી કોને કહેવાય એ બધું આવે છે અત્યારે। તો તમે ધ્યાન રાખજો કે બાહ્ય જવાબદારી એટલે બહારના લોકોની, ધંધાની બહારના લોકો પ્રત્યેની જે જવાબદારી ઊભી થાય છે તેને આપણે બાહ્ય જવાબદારી કહીશું। હવે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી પછીનો પોઈન્ટ છે સમયના આધારે। તો સમયના આધારે પણ બે પ્રકારની જવાબદારી છે, જેમાં છે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી। તો ચાલુ જવાબદારી એટલે કે જે ટૂંકા સમયગાળાની જવાબદારી હોય, ચાલુ જવાબદારી ટૂંકા સમયગાળાની જવાબદારી એટલે કે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો હોય, જેનો સમયગાળો 1 વર્ષથી ઓછા સમયની જવાબદારી જે હોય એને કહેવાય ચાલુ જવાબદારી। જ્યારે બિનચાલુ જવાબદારી કોને કહેવાય તો બિનચાલુ જવાબદારી એટલે કે જેનો સમયગાળો 1 વર્ષથી વધુ સમયની જવાબદારી હોય, જેનો સમયગાળો 1 વર્ષથી લાંબો સમય હોય એટલે એને કહેવાય બિનચાલુ જવાબદારી। તો અહીંયા ધ્યાન આપજો સમયના આધારે અને સંબંધના આધારે જે જવાબદારીના પ્રકાર સમજાવ્યા છે, જે પરીક્ષામાં 1 માર્ક્સમાં સવાલ તરીકે પૂછાય છે કે ભાઈ માલિક આંતરિક જવાબદારી કોને કહેવાય તો માલિક પ્રત્યેની જવાબદારીને આંતરિક જવાબદારી કહેવાય છે, બાહ્ય જવાબદારી કોને કહેવાય તો ધંધાની બહારની વ્યક્તિ પ્રત્યેની જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવાય, પછી સમયના આધારે પૂછે કે ચાલુ જવાબદારીનો સમયગાળો કેટલો તો 1 વર્ષથી ઓછો સમય હોય એને ચાલુ જવાબદારી કહેવાય, જ્યારે 1 વર્ષથી વધુ સમય માટેની જે જવાબદારી હોય એને કહેવાય બિનચાલુ જવાબદારી। હવે એના પછીનો ટોપિક છે મિલકતો, 6 નંબરનો ટોપિક છે મિલકતો। તો
तो અહીંયા મિલકત કોને કહેવાય ધંધાની અંદર મિલકત કોને કહેવાય તો અહીંયા જોઈએ આપણે એની વ્યાખ્યા મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય દ્રશ્ય એટલે કે જેને જોઈ શકાય અને અદ્રશ્ય એટલે જેને જોઈ શકાતી નથી તો અહીંયા કહ્યું છે કે મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય तो यहाँ ध्यान आपजो के धंधानी अंदर बे प्रकार की मिलकत होय छे दृश्य अदृश्य आम जोवा जोईए तो जेने आपणे जोई सकीए स्पर्शी सकीए अनुभव करी सकीए छे तो एवी मिलकतो जेनो रंग रूप आकार कद बधुं होय तेवी मिलकतोने दृश्य मिलकत कहेवाय हवे अदृश्य एटले शुं जेने जोई शकाती नथी स्पर्शी शकाती नथी फक्त ने फक्त एनो अनुभव थाय आपणे फक्त ने फक्त अनुभव थतो होय तो एवी मिलकतों ने आपणे अदृश्य मिलकतो कहीशुं तो अहींया कह्युं छे के जे दृश्य अने अदृश्य वस्तु धंधानी मालिकीनी होय अने जेनुं बजारमां नाणाकीय मूल्य होय एटले के जेनुं बजारमां आपणे वेचवा जईए तेना कोई पैसा उपजता होय नाणानी अंदर एनुं मूल्य आंकी शकातुं होय तो एवी मिलकतो एवी वस्तुओने मिलकत स्वरूपे ओळखवामां आवे छे एना पछी बीजी एक व्याख्या आपेली छे के मिलकतो एटले आर्थिक साधनों के जे मालिके धारण करेल होय जेमाथी भविष्यमां धंधाने आर्थिक लाभो थवाना अपेक्षित होय एटले के धंधानी अंदर जे पण वस्तु के साधन सामग्रीनो आपणे उपयोग करीए छीए जे मालिक एटले के पेढीए धारण करेल होय धंधो जे नामे होय ए धंधाए एटले के धंधो कोण चलावे मालिक तो मालिके पोते एनी अंदर धारण करेला होय एने खरीदेला होय ए रीते अने जेमाथी ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ એટલે કે એનાથી કોઈ પણ આપણને પૈસા નાણાકીય વળતર મળવાની અપેક્ષા હોય તો એવી વસ્તુ અને એવી સાધન સામગ્રીને મિલકત કહેવાય છે હવે મિલકતોના પણ પ્રકાર જોઈ લઈએ આપણે તો મિલકતો મિલકતોના પ્રકાર છે બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો અને વાસ્તવિકતાના સ્વરૂપે મિલકતો અહીંયા ત્રણ પ્રકારો આપણે આપ્યા છે કે મિલકતોના ત્રણ પ્રકાર पहलो छे बिनचालू मिलकतो जेनो अर्थ समझी लईए एक वर्षथी वधु समय माटेनी मिलकतो एटले के आपणी जोड़े धंधानी अंदर जे पण मिलकतो एक वर्षथी वधु समय माटे रहेवानी होय धंधानी अंदर राखवानी होय तो एवी मिलकतोने कहेवाय बिनचालू मिलकतो एना पछी बीजो टॉपिक छे चालू मिलकतो जेनो समयगाळो एक वर्षथी ओछा समय माटेनी जे मिलकत होय एक वर्षथी ओछा समयनी जे पण मिलकतो होय एने कहवाय चालू मिलकतो वास्तविकताना स्वरूपे तो मिलकतना मूल्यने आधारे नक्की थाय छे वास्तविकता एटले जे मिलकतनुं बजारमां मूल्य उपजे एने वास्तविक मिलकत कहेवाय अने जे मिलकतनुं बजारमां मूल्य कई ना होय बजार मूल्य शून्य होय तेने अवास्तविक मिलकत कहेवाय छे जे हवे आपणे नीचे जोईए तो बिनचालू मिलकतोना बे प्रकार दृश्य मिलकतो अने अदृश्य मिलकतो बिनचालू मिलकतोना केटला प्रकार बे दृश्य मिलकत अदृश्य मिलकत तो सौ प्रथम दृश्य मिलकत नो अर्थ जोई लईए जे मिलकतोने जोई के स्पर्शी तथा रंग रूप आकार होय तेने आपणे दृश्य मिलकत कहीशुं अदृश्य मिलकत एटले जे मिलकतोने जोई के स्पर्शी ना शकाय तथा रंग रूप आकार ना होय तेने आपणे अदृश्य मिलकत कहीशुं हवे चालू मिलकतो तो चालू मिलकतोना बे भाग चालू मिलकतो अने प्रवाही मिलकतो चालू मिलकतोना ज अंदर एनो एक भाग छे चालू मिलकत पोते अने बीजो भाग छे प्रवाही मिलकतो तो चालू मिलकतोमां कोनो कोनो समावेश थाय छे जेना आधारे तमने ख्याल आवे रोकड शिल्लक बेंकमां पड़ेला आपणा बेंकमां पैसा पड्या होय ते बेंक शिल्लक देवादारो जे ग्राहकोने आपणे माल उधारमां आपीए छीए तेवा ग्राहको एटले के देवादारो लेनी हुंडी आखळ मालनो स्टॉक तो आ बधुं आपणुं चालू मिलकतोमां समावेश थाय छे ज्यारे प्रवाही मिलकतो एटले शुं प्रवाही मिलकतो एटले एवी मिलकतो के जेमां रोकड़मां रूपांतर तरत थतुं होय जे मिलकतोने आपणे तरत ज रोकड़मां रूपांतर करी शकता होईए तो एवी मिलकतोने आपणे कहेवाय प्रवाही मिलकतो तो प्रवाही मिलकतोमां कई कई मिलकतोनो समावेश थाय छे ए पण समजी लेजो रोकड़ शिल्लक ए पोते रोकड ज छे बेंकमां पड़ेला पैसा एटले बेंकनी शिल्लक देवादारो एटले जे ग्राहकोने आपणे उधारमां माल वेच्यो छे तो तेवा ग्राहको लेनी हुंडी तो लेनी हुंडी पण रोकड़मां रूपांतर करी शकाय छे पण अहींया ध्यान आपजो
के आखर माल स्टॉक जेने तरत ज रोकड में रूपांतर कर सकातो नथी एटले आपणे एने प्रवाही मिलकत में समावेश करवामां आवतो नथी। हवे वास्तविकताना स्वरूपना आधारे मिलकतना प्रकार तो वास्तविक मिलकतो अने अवास्तविक मिलकतो। वास्तविक मिलकत एटले के जे मिलकतनुं बजारमां मूल्य होय नाणाकीय मूल्य होय जेने आपणे बजारमां वेचवा जोईए तो आपणने पैसा मळे तो एवी मिलकतोने कहेवाय वास्तविक मिलकतो। ज्यारे अवास्तविक मिलकतो एटले जे मिलकतनुं बजार मूल्य बजारमां मूल्य शून्य होय બજારમાં આપણે મિલકત વેચવા જઈએ પણ કોઈ એના પૈસા આપવા તૈયાર નથી કેમ કે એની કિંમત શું છે જીરો છે તો અહીંયા એવી મિલકતને કહેવાય અવાસ્તવિક મિલકતો। હવે એના પછી આગળનો ટોપિક સાત નંબર આવકો। આવક કોને કહેવાય તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહે છે। એટલે આપણે કોઈ પણ ધંધાકીય વ્યવહાર કરીએ કોઈ પણ વસ્તુ કે સેવાની આપલે કરીએ અને તેના દ્વારા આપણને નાણાકીય સ્વરૂપે પૈસા મળતા હોય જે વળતર સ્વરૂપે નાણાકીય રકમ મળતી હોય રૂપિયા મળતા હોય તો એને કહેવાય આવક। હવે આવકના પણ એ રીતે ભાગ આપેલા છે તો આવકો આવકોના ભાગ જોઈએ આપણે તેના બે ભાગ છે મૂડી આવક અને મહેસૂલી આવક। આવકના બે ભાગ મૂડી આવક અને મહેસૂલી આવક। તો મૂડી આવક કોને કહેવાય એ પણ જોઈ લઈએ આપણે तो मूड़ी आवक एटले के जे आवक नियमित मलती नथी। मूड़ी आवक आपणे नियमित ना मले एटले के ज्यारे कोई पण मिलकतनुं वेचाण के डिबेन्चर बहार पाडवामां आवे मिलकतनुं का तो आपणे वेचाण करीए तो मिलकत कई रोजे रोज तो वेचवामां आवती नथी क्यारेक ज वेचवामां आवे ते मिलकतनुं वेचाण करीए अथवा डिबेन्चर नामना एक बॉन्ड बहार पाडीने पैसा उछीना लईए तो एने कहेवाय छे मूड़ी आवक। आ ध्यानमां राखजो। एना पछी महसूली आवको जे आवक नियमित मलती होय एटले के धंधाना रोज बरोजना व्यवहारोमांथी धंधानी अंदर जे रोज बरोजना व्यवहारो थता होय मालनुं खरीद वेचाणनी प्रवृत्ति पैसा व्याजे आपवानी प्रवृत्ति पछी कमीशन कोईनुं काम करी आपीए तो कमीशन मळे आपणी दुकान भाड़े आपेली होय तो दर महीने भाड़ानी आवक थाय तो ए रीतनी जे पण आवको थाय एटले के धंधाना रोज बरोजना व्यवहारोमांथी उद्भवती आवकने महसूली आवक कहे। ત્યારબાદ હવે આગળનો ટોપિક જોઈએ ચુકવણી। ચુકવણી જેનું બીજું નામ છે જાવક। તો અહીંયા જ્યારે કોઈ પણ વ્યવહારના અંતે ધંધામાંથી પૈસા બહાર જતા હોય સમજી લેજો કોઈ પણ વ્યવહારના અંતે ધંધામાંથી નાણાકીય સ્વરૂપે રકમ બહાર જતી હોય તેને કહેવાય ચુકવણી। તો એને અર્થ જોઈ લઈએ ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણા ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક કે ચૂકવણી કહે છે। ફરીથી જોઈ લઈએ ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણા ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક કે ચૂકવણી કહે છે। હવે એના પછી આગળનો પોઈન્ટ જોઈએ ચૂકવણીના પ્રકારો। ચૂકવણી એટલે કે જાવક। જાવક કઈ કઈ રીતે થાય છે આપણી જોડે તેમાં પહેલો પોઈન્ટ આપ્યો છે મૂડી ખર્ચ। જાવકનો પહેલો ભાગ છે મૂડી ખર્ચ, બીજો ભાગ છે મહેસૂલી ખર્ચ અને ત્રીજો ભાગ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ। તો અહીંયા મૂડી ખર્ચની અંદર આપણે કહીએ તો જે ખર્ચ નિયમિત થતા નથી। આપણે મૂડી આવક જોયું તો એના જેવું જ છે, મૂડી આવક એ નિયમિત ના થાય એ રીતે અહીંયા મૂડી ખર્ચ પણ નિયમિત થતો નથી। પણ જ્યારે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે ત્યારે તેને મૂડી ખર્ચ કહે છે। આપણે મિલકત ખરીદી એટલે આપણી જોડેથી પૈસા જશે તો એ જે મિલકત ખરીદી એનાથી જે ખર્ચો થયો એને કહેવાય મૂડી ખર્ચ। એના પછી મહેસૂલી ખર્ચ, જે ખર્ચ નિયમિત થતો હોય એટલે કે ધંધાના રોજ બરોજના વ્યવહારોમાં થતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે। ધ્યાનથી સાંભળજો, જે ખર્ચ નિયમિત રીતે થતો હોય, આપણે દુકાનની અંદર માણસ રાખેલો હોય તો માણસને પગાર દર મહિને આપવો પડે, દુકાન ભાડે રાખેલી હોય તો દર મહિને ભાડું ચૂકવવું પડે, આપણે કોઈની જોડે કામ કરાયું હોય તો એને પૈસા આપવા પડે, મજૂરી આપવી પડે તો મજૂરી પણ રોજબરોજનો ખર્ચો હોય છે। તો એ રીતે ધંધાની અંદર જે પણ રોજબરોજના વ્યવહારો થતા હોય છે એ વ્યવહારોના આધારે રોજ નિયમિત એ ખર્ચો ચાલુ જ હોય છે। તો અહીંયા જે ખર્ચ નિયમિત થતો હોય એટલે કે ધંધાના રોજ બરોજના વ્યવહારોમાં થતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે। અને ત્રીજા નંબરનું
प्रसारित महसूली खर्च जे खर्च एक थी वधु वर्ष माटे थतो होय जे खर्च एक थी वधु समय माटे थतो होय एटले के जेनो लाभ एक थी वधु वर्ष मळतो होय आपणे आपणे खर्चो कर्यो पण एनो लाभ आपणे एक थी वधु वर्ष माटे मळे छे अथवा एक थी वधु वर्ष माटे जे खर्चो करवामां आवेलो होय અને જેનું બજારમાં મૂલ્ય ઝીરો હોય છે આપણે એ ખર્ચો કર્યા પછી બજારમાં વેચવા જઈએ કે ભાઈ હવે આ ખર્ચો તો કરી નાખ્યો પણ હવે આને આપણે જોઈતો નથી વેચીને વાળીએ તો વેચવા જઈએ બજારમાં તો એ બજારમાં એનું મૂલ્ય કેવું હોય ઝીરો એટલે એવા ખર્ચને કહેવાય પ્રસારિત મહેસૂલી ખર્ચ હવે આવા કયા ખર્ચા હોય ઉદાહરણ આપીએ તો જુઓ રંગ રોગાન ખર્ચ આપણે ચૂનો કરાવીએ ઘરની અંદર કલર કામ કરાવીએ તો તમને એ કલર કામ બે વર્ષ ત્રણ વર્ષ એ રીતે ચાલે એટલે એકથી વધુ વર્ષ માટે હોય છે ખર્ચો પણ એ કલર કાઢીને વેચવા જઈએ બજારમાં કોઈ ખરીદશે નહીં ખરીદે જાહેરાત માટે કરેલો ખર્ચો કોઈ બેનર મોટું બનાવ્યું છે અને કોઈ જગ્યાએ આપણે એને લગાડવા માટે પાંચ વર્ષનું ભાડું આપી દીધું હવે બે વર્ષ થયા પછી આપણે એમ કહીએ કે ભાઈ હવે આ બેનર કોઈને વેચી મારીએ તો વેચી શકાશે નહીં જેનું બજારમાં મૂલ્ય શૂન્ય થઈ ગયું છે ધ્યાન રાખજો એટલે ત્યારે પણ આવા પ્રસારિત મહેસૂલી ખર્ચાના નામ આપે તો એ ધ્યાનમાં રાખજો કે કયા પ્રકારનો ખર્ચો છે તેમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે રંગ રોગાનનો ખર્ચો આવે મોટા પાયા ઉપર કરેલા કોઈ બી ખર્ચા હોય કે જેનો લાભ આપણને એક વર્ષથી વધુ સમય મળતો હોય તેવા ખર્ચાને પ્રસારિત મહેસૂલી ખર્ચ ગણાય છે એના પછીનો પોઈન્ટ છે હવે નવ નંબર ખર્ચ કોને કહેવાય તો જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળતો હોય તેને ખર્ચ કહેવાય ધારો કે આપણે અત્યારે કોઈ પૈસા ખર્ચ્યા છે અને એનો લાભ આપણા ચાલુ વર્ષને મળતો હોય તો ચાલુ વર્ષ માટે એને ખર્ચ ગણાય પરંતુ જો એ ખર્ચો બીજા કોઈ વર્ષ માટેનો હોય તે આપણા ચાલુ વર્ષનો ખર્ચો ગણાય નહીં આ ધ્યાનમાં રાખજો એટલે અહીંયા લખ્યું છે જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળતો હોય તો એ સમય માટે તેને ખર્ચ કહેવાય છે સમજી લેજો તમે અગિયારમાં ધોરણમાં આવ્યા અગિયારમાં ધોરણની ફી તમે અત્યારે ભરી છે તે અગિયારમાં ધોરણનો ખર્ચો ગણાય હવે સમજો તમે બારમા ધોરણની ફી એડવાન્સમાં ભરો છો તો એ બારમા ધોરણમાં જ્યારે તમે આવશો એટલે એ સમયનો ખર્ચો ગણાશે ભલે તમે અત્યારે ફી ભરી દીધી છે પણ તમે બારમું ધોરણ નથી કરતા એટલે પૈસા પાછા માંગી શકો છો એટલે એ ખર્ચો ગણાય નહીં એને અગાઉથી ચૂકવેલ ખર્ચ ગણાય પણ ખર્ચો ગણાતો નથી એના પછીનો પોઈન્ટ છે ઉપજ દસ નંબરનો પોઈન્ટ ઉપજ માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય કોઈ પણ માલ કે મિલકત કે સેવાનું આપણે વેચાણ કર્યું એટલે ધંધાની અંદર કોઈ પણ વ્યવહારના અંતે શું આવે છે પૈસા આવે છે પૈસા તરત ના આવે પણ ભવિષ્યમાં પણ આવવાના હોય તો પણ એને શું કહેવાય ઉપજ થઈ કહેવાય એના પછીનો પોઈન્ટ છે નફો નફો કોને કહેવાય તો વર્ષ દરમિયાનની નિયમિત મળેલ આવકોમાંથી આપણને વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાનની વાત છે એમાં જે પણ આવકો પ્રાપ્ત થઈ છે એ આવકોમાંથી નિયમિત જે પણ જાવકો થતી હોય જે પણ ખર્ચા થતા હોય એ બધા બાદ કરી દો અને જે રકમ વધે એને કહેવાય નફો આવકોમાંથી ખર્ચો બાદ કરો અથવા આવકોમાંથી જાવકો બાદ કરો એટલે વધતી રકમને કહેવાય નફો એના પછીનો પોઈન્ટ છે નુકસાન કોને કહેવાય તેનું ઊંધું કરી નાખો અત્યારે જે નફા માટે સમજાવે એનું ઊંધું કે વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી કુલ આવકો બાદ કરી દઈએ કુલ જાવકોમાંથી કુલ આવકો બાદ કરી દો એટલે વધતી રકમને નુકસાન કહેવાય છે અહીંયા ધ્યાન આપજો કે નવ નંબર ખર્ચ દસ નંબર ઉપજ અને અગિયાર નંબર નફો અને બાર નંબર નુકસાન તે પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે આગળનો પોઈન્ટ નંબર તેર જેમાં જોઈએ આપણે ખરીદી ખરીદી કોને કહેવાય તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય આપણે દુકાનની અંદર જે વસ્તુ ઉપર નફો કમાવાનો ઉદ્દેશ રહેલો હોય અને જેનો આપણે વેપાર કરવાનો હેતુ હોય કે એવી વસ્તુ કે સેવાની ખરીદીને ખરીદી કહેવાય છે આ ધ્યાનમાં રાખજો કે આપણે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય વેપાર એટલે ખરીદ વેચાણની પ્રવૃત્તિ માલ ખરીદવો અને માલ વેચવો તો જે માલ ખરીદે છે એને કહેવાય ખરીદી શબ્દ ફક્ત એટલે અહીંયા જે માલ ખરીદે તેને ખરીદી કહેવાય છે ત્યાર પછી ચૌદ નંબર વેચાણ વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે જે માલનું વેચાણ કરે તેને વેચાણ કહેવાય એટલે આપણે જે માલ
खरीदवा वेचवाना उद्देश्य थी खरीदियो होय अने ए खरीदेल मालनु आपणे वेचाण करीए तो ए मालना वेचाणने कहेवाय फक्त वेचाण। आ ध्यानमां राखजो, वेचाण शब्द फक्त मालना वेचाण माटे ज वपराय छे, खरीदी शब्द फक्त मालनी खरीदी माटे ज वपराय छे। एना पछीनो पॉइंट छे माल स्टॉक। माल स्टॉक कोने कहेवाय? तो आपणे वर्ष दरमियान जेटलो पण माल खरीदेलो होय એમાંથી વર્ષ દરમિયાન જે પણ માલનું વેચાણ કર્યું હોય તો વર્ષના અંતે અમુક માલ પડ્યો રહે, તે જે માલ પડ્યો રહ્યો છે એને કહેવાય માલનો સ્ટોક। આ ધ્યાનમાં રાખજો, વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહે છે। એના પછીનો પોઈન્ટ છે હવે દેવાદારો। દેવાદારો કોને કહેવાય? તેમાં ધ્યાન આપજો, વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે તેવા ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જ્યારે માલનું આપણે ઉધારમાં વેચાણ કરીએ અને જે વ્યક્તિઓને આપણે માલનું ઉધાર વેચાણ કરેલ હોય તે વ્યક્તિઓ જે આપણા ગ્રાહકો છે એ ગ્રાહકોને આપણા કહેવાય ચોપડાની અંદર નામાના અંદર આપણે એને દેવાદારના નામથી લખવામાં આવે છે। દેવાદાર ફક્ત માલના વેચાણમાંથી જ ઉદ્ભવે છે, આ ધ્યાનમાં રાખજો, દેવાદારો ફક્ત માલના વેચાણમાંથી જ ઉદ્ભવે છે। એમાં પણ માલનું વેચાણ કયા પ્રકારનું? ઉધાર વેચેલ માલના વ્યક્તિઓ જે ગ્રાહકોને આપણે ઉધારમાં માલનું વેચાણ કર્યું છે એવા જ વ્યક્તિઓ એવા જ ગ્રાહકોને દેવાદાર કહેવાય છે। એના પછી લેની ઊંડી। તો લેની ઊંડી એ શું છે ફરીથી સમજી લો, લેની ઊંડી એક લેખિત દસ્તાવેજ છે। લેની ઊંડી એક લેખિતમાં કરેલો દસ્તાવેજ છે, એક પ્રકારનું કાગળ યુજ નથી પણ એ કાગળ ઉપર દસ્તાવેજની જેમ ખરીદનાર અને વેચનારની સહીઓ હોય છે એ રીતે અહીંયા પણ આ એક પ્રકારનો દસ્તાવેજ છે જેમાં હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર એમ બે પક્ષકાર હોય છે। એક દસ્તાવેજ લખે છે, એની અંદર સહી કરનાર જે સહી કરે એનો એનો સ્વીકાર કર્યો છે એવું કહેવાય। ફરીથી સમજી લેજો કે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિમાં એક લખનાર છે કે જે લખીને આપે છે, સામેવાળો વ્યક્તિ એની અંદર સહી કરે એટલે એને સ્વીકાર્યું છે એવું થાય એનો અર્થ। હવે જેમાં ઊંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે, એટલે કે આપણે એની અંદર જે લોકોએ સહી કરીને એનો સ્વીકાર કર્યો હોય એ સ્વીકારનાર વ્યક્તિ, ઊંડી સ્વીકારનાર વ્યક્તિ અમુક ચોક્કસ રકમ આપણને આપશે। આપશે ક્યારે? તે જે લખાણવાળો દસ્તાવેજ છે એની અંદર આપણે લખેલું છે કે આટલી રકમ હું તારી જોડેથી મેળવીશ, એટલે મેળવવાનો જે અધિકાર આપણને મળ્યો એટલે આપણા માટે જે દસ્તાવેજ છે એને કહેવાય છે લેની ઊંડી। આ ધ્યાનમાં રાખજો। એના પછીનો પોઈન્ટ છે લેનું। લેનું શબ્દ શા માટે વપરાય છે? તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારોને કારણે અન્ય વ્યક્તિ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેને લેના તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, અમુક વખત દેવાદારો ગ્રાહકો અને લેનું ત્રણેય સમાનાર્થી નામનો એક જ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, એટલે જો લેનું શબ્દ એકલો આપેલો હોય દાખલામાં તો એને દેવાદાર તરીકે પણ અમુક વખત ગણવામાં આવે છે। એટલે લેનું અને દેવાદાર બંને સિમિલર શબ્દો છે, ધ્યાનમાં રાખજો। એના પછી આગળનો પોઈન્ટ લઈએ હવે આપણે, તો પોઈન્ટ નંબર 19 લેનદારો। જે રીતે દેવાદારો હતા એ રીતે 19 નંબરનો પોઈન્ટ છે લેનદારો। તો જે વ્યક્તિ પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદેલો હોય તે વ્યક્તિ ધંધાનો લેનદાર કહેવાય છે, તે વ્યક્તિ ધંધાનો લેનદાર કહેવાય છે, અહીંયા ધ્યાન રાખજો। એના પછી દેવી ઊંડી કોને કહેવાય? તો દેવી ઊંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં ઊંડી લખનાર અને ઊંડી સ્વીકારનાર એમ બે પક્ષકાર હોય છે, જે અગાઉ આપણે લેણી ઊંડીમાં જોયું એવું જ છે, જેમાં ઊંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે। એની અંદર આપણે જ્યારે સહી કરીએ એટલે હું એવું સ્વીકારું છું કે હું તમને ચોક્કસ રકમ ચૂકવી આપીશ, તે જે ચૂકવવાની જવાબદારી દર્શાવતો દસ્તાવેજ આપણી જોડે હોય, સમજી લેજો, એ ચૂકવવાની જવાબદારી દર્શાવતો દસ્તાવેજ જે આપણે સ્વીકારીને સામેવાળા વ્યક્તિને આપી દીધો છે તો એ જે આપણે અંદર પણ આપણે કોને આપ્યો એનો ઉલ્લેખ કરેલો હોય તો એ આપણા માટે કહેવાય દેવી ઊંડી, જે ઊંડીમાં મેં સ્વીકાર કરીને આપી દીધી છે તો એ ઊંડી આપણા માટે શું થાય દેવી ઊંડી। એટલે અહીંયા કહ્યું છે દેવી ઊંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં ઊંડી લખનાર અને ઊંડી સ્વીકારનાર એમ બે પક્ષકાર હોય છે, જેમાં ઊંડી સ્વીકારનાર
ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે તેવા દસ્તાવેજને દેવી ઊંડી કહે છે. એના પછીનો પોઈન્ટ 21 નંબર દેવું, જે રીતે લેનું હતું એ રીતે દેવું. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે કોઈ પણ ખર્ચાના પૈસા ચૂકવવાના બાકી હોય તો તે આપણા ઉપર દેવું દર્શાવે છે. એના પછીનો પોઈન્ટ છે હવે પડતર. પડતર કોને કહેવાય? ધંધાની ભાષામાં પડતર. તો અહીંયા ધ્યાન આપજો, કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદીને લાવ્યા, તેની પાછળ લાવવાનું ભાડું, રિક્ષા ભાડું, એ જે પણ એનો ખર્ચા થયા હોય, એ વસ્તુ લાવવા પાછળના જેટલા પણ ખર્ચા થયા હોય, બધા ખર્ચાઓનો સમાવેશ એ વસ્તુની કિંમતમાં કરી દઈએ તો એ વસ્તુ આપણને કેટલામાં પડી, એ વસ્તુ આપણને કેટલામાં પડી, તો એ કિંમતને કહેવાય પડતર. એના પછી વાઉચર કોને કહેવાય? તો વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. કોઈ પણ વ્યવહારનો આધારસ્તંભ એટલે વાઉચર. આ ધ્યાનમાં રાખજો, કોઈ પણ વ્યવહાર બન્યો એની સાબિતી શું? તમે કોઈ દુકાનમાંથી વસ્તુ ખરીદી એની સાબિતી શું? તો કે બિલ. તો એ બિલનું નામ છે વાઉચર. આપણે કોઈ પણ વ્યવહાર કરીએ, કોઈ પણ જગ્યાએ બેંકની અંદર પૈસા ભરવા ગયા, સાબિતી શું? તો કે બેંકની અંદર જ્યારે પૈસા ભર્યા એટલે એની જોડે જે સ્લીપ હોય એ સ્લીપ ઉપર બેંક પોતાનો સિક્કો મારીને આપે છે આપણને, એક અડધું કાઉન્ટર પાછું આપે, તે શું છે? વાઉચર. બેંકમાં પૈસા ભર્યાનું સાબિતી, વાઉચર. તો એ રીતે જે પણ એના નામ છે વાઉચર, બિલ, ભરત્યું, તો એ બધી પાવતી, પહોંચ, એ બધા એના સમાનાથી નામ જ છે, એ બધાને વાઉચર કહેવાય છે. જે કોઈ પણ વ્યવહાર કે કોઈ પણ બનાવ બન્યો છે એની સાબિતી કે પુરાવા સ્વરૂપે રજૂ કરી શકાય છે. એટલે અહીંયા વાઉચર એ ધંધાકીય વ્યવહારનો આધારસ્તંભ છે. કોઈ પણ વ્યવહાર થયો એ વ્યવહારનો આધારસ્તંભ કોણ છે? વાઉચર. એના પછીનો પોઈન્ટ છે ઘસારો. ઘસારો શબ્દ સમજી લેજો. ઘસારો એ ધંધાનો ખર્ચો ગણાય છે. ઘસારો એ ધંધાનો ખર્ચો છે. કઈ રીતે? તો અહીંયા સમજીએ, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે. આપણે કોઈ પણ મિલકત વાપરીએ, તમે 11મા ધોરણમાં ચોપડીઓ લાવી, ચોપડી આખું વર્ષ વાપરશો એટલે એને શું પડશે? ઘસારો પડશે. કેમ કે ફૂટું ફાટી જશે, અમુકના પત્તાઓ ઉખડી જશે, તો એ શું પડ્યું? એને જે વાપરવાથી એની કિંમતમાં ઘટાડો થયો. હવે અમે એ ચોપડી બજારમાં વેચવા જશો એટલે શું થશે? 50% કિંમતે વેચાશે. તે 50% કિંમતમાં જે ઘટાડો આવ્યો એ ઘટાડો એટલે કે ઘસારો. આપણે વસ્તુ વાપરી છે એટલે એને ઘસારો લાગુ પડે છે. અમુક વખત સમય પસાર થવાથી પણ ઘસારો લાગુ પડે છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, ઘસારો એ ધંધાનો ખર્ચો છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારો કહે છે. એના પછી વટાવ. 25 નંબરનો પોઈન્ટ છે વટાવ. તો ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે. જે પણ શરત હોય એ શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. ઉદાહરણ સ્વરૂપે આપણે 5,000નો માલ ખરીદ્યું. હવે એમને એવું કહ્યું કે તમે 5,000નો માલ ખરીદ્યો, અમે તમને 2% વટાવ આપીશું. તો 5,000ના 2% એટલે 100 રૂપિયા બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ 4,900 ચૂકવી, તો જેટલા ઓછા ચૂકવ્યા, 100 રૂપિયા આપણે ઓછા ચૂકવ્યા ને, તે ઓછી ચૂકવેલ રકમને કહેવાય છે વટાવ. એટલે જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવી છે તેને વટાવ કહે છે. હવે વટાવના પ્રકાર જોઈ લઈએ આપણે. તો વટાવની અંદર મુખ્ય 2 પ્રકાર, વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે બંનેના અર્થ પણ જોઈ લઈએ. તો વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક 1% લેખે, કુલ કિંમતમાંથી અમુક 1% લેખે રકમ બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ કહે છે. તમે હોલસેલમાં ખરીદી કરો, જથ્થાબંધ ખરીદી કરો છો, ત્યારે અમુક વેપારી તમને અમુક કિંમત કાપી આપે છે, તો એવી કિંમતને કહેવાય છે વેપારી વટાવ. જે હોલસેલ વેપારી છૂટક વેપારીને આપતો હોય છે, અમુક વખત છૂટક વેપારીઓ પણ વટાવ આપતા હોય છે આવા રિટેલ ગ્રાહકોને, વેપારી વટાવ પણ આપતા હોય. કેમ કે અમુક ગ્રાહકો પણ હોલસેલમાં ખરીદી કરે છૂટક વેપારી જોડે, મોટા જથ્થામાં ખરીદી કરે, તો એમને પણ અમુક વખત અમુક 1% ડિસ્કાઉન્ટ કાપી આપવામાં આવે, તો એવા વટાવને કહેવાય વેપારી વટાવ. જે છાપેલી કિંમત ઉપર ગણતરી કરવામાં આવે છે, વસ્તુની છાપેલી કિંમત ઉપર ગણતરી થાય એ વેપારી વટાવ છે. એના પછી રોકડ વટાવ. તો રોકડ વટાવ એટલે
આ ધ્યાનમાં રાખજો, રોકડની તરત ચૂકવણી કરતી વખતે જે વટાવ કાપી આપવામાં આવે, રોકડા પૈસા તરત ચૂકવી આપણે કે ભાઈ તરત તમે પૈસા ચૂકવો, 5% ડિસ્કાઉન્ટ અલગથી તમને આપીશું. તો રોકડા પૈસા જ્યારે ચૂકવવાના હોય અને એ વખતે જે ડિસ્કાઉન્ટ કે વટાવનો લાભ મળતો હોય તો એવા વટાવને કહેવાય રોકડ વટાવ. હવે એનો અર્થ પણ જોઈ લઈએ આપણે. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે, વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે એટલે કે આપણે જે માલ વેચ્યો એના પૈસા ઝડપથી આપણને મળે, તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી આપણે એને વેચાણ કર્યું છે 5,000 નું માલ, તો 5,000 જે મળવાપાત્ર રકમ છે એમાંથી જે રકમ આપણે ઓછી કરી આપીએ ને કે 5,000 માંથી તમે તરત પૈસા ચૂકવો, 200 રૂપિયા ઓછા આપજો, તો આપણે જે 200 રૂપિયા ઓછા લીધા એને કહેવાય રોકડ વટાવ. એના પછીનો પોઈન્ટ છે રોકડ વટાવના બે ભાગ, મળેલ વટાવ અને આપેલ વટાવ. જ્યારે આપણે કોઈને પૈસા ઓછા ચૂકવીએ છીએ તો આપણને વટાવ મળ્યો કહેવાય, જ્યારે તરત પૈસા ચૂકવવાથી આપણને જે પૈસા ઓછા ચૂકવવા પડ્યા છે એ આપણને મળેલ વટાવ કહેવાય. એ રીતે આપણે જ્યારે પૈસા કોઈની જોડે લેવાના છે અને એ પૈસા આપણે ઓછા લઈએ છીએ તો આપણે એને વટાવ આપ્યો કહેવાય. સમજી લેજો, મળેલ વટાવ એટલે વટાવનો લાભ આપણને મળતો હોય, આપણે કોઈને પૈસા ઓછા ચૂકવીને વટાવનો લાભ લેતા હોઈએ તો આપણા માટે એ મળેલ વટાવ છે. આપણે કોઈને વટાવ આપતા હોઈએ કે ભાઈ વાંધો નહીં 5,000 છે પણ 100 રૂપિયા ઓછા આપજે, તો આપણે એને વટાવ આપ્યો, ડિસ્કાઉન્ટ આપણે એને આપ્યું એટલે એને કહેવાય આપેલ વટાવ. એના પછીનો ટોપિક ગાલખાદ, 26 નંબરનો પોઈન્ટ ગાલખાદ. તો ધંધા દ્વારા દેવાદાર પાસે નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ના થઈ શકે તેને ગાલખાદ કહેવાય. એટલે કે જે ગ્રાહકોને આપણે માલનું ઉધાર વેચાણ કરેલ છે અથવા કોઈ વ્યક્તિઓને આપણે પૈસા વ્યાજે આપેલ છે, લોન સ્વરૂપે પૈસા આપેલા છે, હવે આપણે આપણી રીતે બધા પ્રયાસ કર્યા કે ભાઈ પૈસા પાછા આવી જાય પણ પૈસા પાછા આવતા નથી, હવે એ પૈસા પાછા આવવાની કોઈ ઉમ્મીદ પણ નથી, તો એ જે પૈસા હવે આપણે છોડી દેવા પડશે, ભૂલી જવા પડશે, તો એ રકમને કહેવાય ગાલખાદ. આ યાદ રાખજો. એના પછીનો ટોપિક છે સદ્ધર. સદ્ધર કોને કહેવાય? તો જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો હોય કે જેની મિલકતો તેની જવાબદારી કરતા વધુ હોય તેવી વ્યક્તિને સદ્ધર વ્યક્તિ કહે છે. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ જોડે મિલકતોનું પ્રમાણ તેને ચૂકવવાની જવાબદારી કરતા વધારે હોય, મિલકતો વધુ હોય અને દેવું ઓછું હોય, તે વ્યક્તિ ક્યારે પણ પૈસા તરત ચૂકવી શકે છે. સમજી લેજો, પોતાની એક મિલકત ઓછી વધતી કરીને પણ તરત પૈસા કે દેવું ચૂકવી શકે, તો એવી વ્યક્તિઓને કહેવાય સદ્ધર વ્યક્તિઓ. એના પછી નાદાર. નાદાર વ્યક્તિ કોને કહેવાય? જે વ્યક્તિની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, મિલકતોનું પ્રમાણ જવાબદારી એટલે કે દેવા કરતા મિલકતો ઓછી છે આપણી જોડે, તો તેવી વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ, એવી વ્યક્તિઓને શું કહેવાય? નાદાર વ્યક્તિ એટલે કે જે પૈસા સમયસર ચૂકવી શકે નહીં, તેવી વ્યક્તિઓને કહેવાય નાદાર વ્યક્તિ કહે છે. પણ જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરેલ ના હોય ત્યાં સુધી તે વ્યક્તિને નાદાર શબ્દ વાપરી શકતા નથી. કોઈ વ્યક્તિની અંદર કોઈ વ્યક્તિની મિલકતોનું પ્રમાણ તેના દેવા કરતા ઓછું હોય તો આપણે એ વ્યક્તિને એવું ના કહી શકે તું નાદાર છે. કેમ? તો કે કોર્ટે નિયમ બનાવેલો છે કે જ્યાં સુધી તમે કોર્ટ દ્વારા એ વ્યક્તિને નાદાર ડિક્લેર કરવામાં ના આવે ત્યાં સુધી તમે એ વ્યક્તિને નાદાર કહી શકતા નથી. આ યાદ રાખજો. એના પછીનો ટોપિક છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ, જેમાં પહેલો પોઈન્ટ છે દેશી નામા પદ્ધતિ અને બીજા નંબરનો પોઈન્ટ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ જે સૌથી પ્રાચીન પદ્ધતિ છે, જેની અંદર હિસાબો લખતી વખતે અમુક વ્યવહારોની એક નોંધ કરવામાં આવે, અમુક વ્યવહારોની બે નોંધ કરવામાં આવતી હતી, એટલે એને કહેવાય છે દેશી નામા પદ્ધતિ. જે લાલ કલરના ફૂટાવાળા કાપડના ચોપડા હોય છે ને એનો ઉપયોગ કરવામાં આવતો હતો એને કહેવાય દેશી નામા પદ્ધતિ. જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ કે જેમાં કોઈ પણ વ્યવહારની ઓછામાં ઓછી બે નોંધ થાય, કોઈ પણ વ્યવહાર હોય એની ઓછામાં ઓછી કેટલી નોંધ હોય? બે નોંધ હોય, એટલે એનું નામ પડી ગયું દ્વિનોંધી નામા પદ્ધતિ.
દેશીનામા પદ્ધતિ એ બહુ પ્રાચીન પદ્ધતિ છે, જ્યારે દ્રીનો અધિનામા પદ્ધતિ જે લ્યુકા પેસીઓલીએ ઉદ્ભવ કર્યો છે, જે પદ્ધતિનો ઉદ્ભવ કોને કર્યો? લ્યુકા પેસીઓલીએ, જે આધુનિક હિસાબી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે, આધુનિક હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી હિસાબો તૈયાર કરવાના તબક્કા, તેની અંદર પહેલો પોઈન્ટ વાઉચર. કઈ આપણે કોઈ પણ વ્યવહાર થાય તો પહેલા વાઉચર આપણને મળે, એ વાઉચર ઉપરથી વ્યવહારની ઓળખ થાય, અને વ્યવહારની ઓળખ ઉપરથી આમનોત કે પેટાનોત લખવામાં આવતી હોય છે. એ બધા ચેપ્ટરો આગળ આવશે આપણે ભણવામાં, એટલે વિગતવાર તમને સમજૂતી આપીશું. અને આમનોત કે પેટાનોત પરથી ખાતાવહી તૈયાર થાય, અને ખાતાવહી પરથી કાચું સરવૈયું અને હવાલા તૈયાર થાય છે, અને ત્યારબાદ છેલ્લે વાર્ષિક હિસાબો, જેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનું પત્રક તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારું ચેપ્ટર નંબર એક અહીંયા સંપૂર્ણ પૂરું થાય છે. હવે જે પણ અત્યાર સુધી તમને સમજૂતી મેં આપેલી છે, એ સમજૂતીના આધારે તમારે ખાસ એનું રિવિઝન કરવાનું, એકવાર ચોપડીમાંથી બધું વાંચવાનું, તથા સ્વાધ્યાય એક સંપૂર્ણ પૂરું લખવાનું છે. એસાઇનમેન્ટના ચોપડામાં તમારે સ્વાધ્યાય એક સંપૂર્ણ લખવાનું રહેશે. એકાઉન્ટનો ચોપડો તમારે અલગ જ બનાવવાનો છે, જેની અંદર અહીંયાથી જે પણ લેસન આપવામાં આવે છે, લેસન તમારે સંપૂર્ણ પૂરું કરીને રાખવાનું છે.